नमस्ते विद्यार्थी मित्रों, आज आपने स्वाध्याय 12.1 जो ये नेक्स्ट वीडियो में आपने गया वीडियो में शू जो तो के 12 पॉइंट नु इंट्रो जेमा आपने बहुपदी केटला प्रकार नी होय ना प्रकार चल ने आधारे प्रकार घात ने आधारे प्रकार बहुपदी नो घात सहगुणक आ बधाई नी चर्चा करी थी। हवे आपने समीकरण बनावता शीखीए। बीजगणितीय पदावली केवी रीते बनावी तमने प्रश्न नंबर पहला नी अंदर एम कीधु छे। प्रश्न एक नीचे आपेले विधानो चल अचल अने गाणितिक प्रक्रिया नो उपयोग करी अने बीजगणितीय पदावली बनावो। पहली पदावली आपणे कीधु छे y माथी z बाद करता आपणे z बाद करवो એટલે y माइनस बाद करवो અને કોને બાદ કરવો તો કે z ને તો આપણે z બાદ કરી। એવી જ રીતે x અને y ના સરવાળાના અડધા જો x અને y ના સરવાળો ના સરવાળાના અડધા અડધા એટલે બે સાથે ભાગાકાર x અને y ના અડધા સરવાળા તો કે x + y એને ભાગ્યા 2 એટલે બે નો સરવાળો કરો અને અડધા કરવાનું કીધું તો અડધા કરવાનું કેટલા વડે કેટલા વડે ભાગાકાર કરવાના 2 વડે એમ કીધું ત્રીજો ભાગ તો આપણે કેટલા વડે ભાગાકાર કરો કે 3 વડે હવે એમ કીધું સંખ્યા z નો તે જ સંખ્યા સાથે ગુણાકાર તો કે સંખ્યા z નો તે જ સંખ્યા સાથે ગુણાકાર મતલબ z ગુણ્યા z તમને એમ કે સંખ્યા x નો x સાથે જ ગુણાકાર તો x ગુણ્યા x એવી રીતે 5-6 વિધાન આપ્યા છે તમારે જાતે કરવાના છે। એક લઈ લઈએ આપણે p અને q નો ગુણાકાર નો ચતુર્થ ભાગ p અને q નો ગુણાકાર નો ચતુર્થ ભાગ q p અને q નો ગુણાકાર કરવાનો તો p ગુણ્યા q નો ચતુર્થાંશ ભાગ એટલે 1 ના છેદમાં ચોથો ભાગ આમ કૌંસ કરી અને એના છેદમાં 1 ના છેદમાં 4 ગુણાકાર એમ કીધું કે 1 ના છેદ 1/3 ભાગ તો એનો ગુણાકાર ને કેટલા આવી જાય ગુણાકાર કરો તો 1/3 આવી જાય। આ રીતે આપણે નો ભાગ કે સરવાળો કે બાદબાકી કે કોઈ પણ વસ્તુ કે તો આપણને આવડવું જોઈએ। એક તમને જે કહી દઉં કે y અને z ના ગુણાકાર ને 10 માંથી બાદ કરતા y અને z ના ગુણાકાર ને 10 માંથી બાદ કરતા જો તમને એમ ન કીધું x અને y અને z ના ગુણાકાર માંથી 10 બાદ એમ ન કીધું 10 માંથી વાળા બે નો ગુણાકાર બાદ કરવાનો કીધું 10 માઈનસ yz yz તમને મેં yz ગુણાકાર માં કીધું ગુણાકાર ની નિશાની તો કે આવી ગઈ yz નું બે છે માં કહેવાય તો કે ગુણાકાર માં જ કહેવાય। એ જે પ્રશ્ન નંબર 2 આપણે અવયવ ઓળખવાના છે। પ્રશ્ન નંબર 2 એમ કીધું નીચે આપેલ પદાવલીઓમાં પદ અને તેમના અવયવને ઓળખી કાઢો પદને અને અવયવનો ચાર્ટ ટી ચાર્ટ બનાવવાનો છે x-3। હવે તમે જુઓ છે x માં કોઈ ગુણાકારમાં કેમાય છે તો કે કેમાય નથી 3 માં તો કે 3 માં કેમાય નથી તો એનો અવયવ કેવી રીતે પાડવા તો કે સાવ સિમ્પલ અવયવ ચાર્ટ કેવી રીતે પાડવાનો આપણે તો કે સાવ સિમ્પલ કેવી રીતે તો કે x ગુણ્યા x લખી નાખો અને અથવા તો તમે ડાયરેક્ટ પણ કરી શકો કેવી રીતે કરી શકો તો કે બે ભાગ કરી નાખો એક બાજુ x લખી નાખો એક બાજુ -3 લખી નાખો શું કામ એમ લખી નાખ્યું તો કે એના બીજા એક અવયવ પડતા નથી। હવે એવી રીતે એના પછી એક બીજું કીધું આપણને હજી એક તમને શીખવાડી દઉં તો કે ત્રીજા નંબર નું લઈ લે એટલે કે નંબર એમનો વાપસી
उदाहरण तरीके एक्स वाई प्लस बे एक्स वर्ग वाई वर्ग आमा शू करवानुं तो के आमा जेम उमा कही रहे पहला तो मुख्य केटला भाग पड़शे तो के बे मुख्य भाग पड़े केटला भाग पड़े बे सॉरी मुख्य भाग केटला पड़शे तो के बे मुख्य भाग पड़शे अने बे मुख्य भाग पड़ी गया पछी एक्स वाई अने बे एक्स वर्ग वाई वर्ग अहीं बे भाग बीजा एक्स अने वाई अहीं तो अहीं केटला भाग त्रण बे एक्स वर्ग अने वाई वर्ग पछी एक्स वर्ग ना पाछा बे एक्स एक्स वाई वर्ग ना पाछा बे वाई गुणिया वाई आ रीते आपणे अलग अलग भाग पाड़ी सके तो के पदावली ना शू कीधु आपणने भाग पाड़वानु कीधु अने भाग पड़ी जाय पछी एना अवयव पाड़वानु पण आपणे कीधु तो हवे आ रीते प्रश्न नंबर तमने एमां ने एमां बीजो कीधो बीजानो अंदर बीजो आ पेलो प्रश्न एमां ने एमां बीजो प्रश्न ये शू कहे छे जो नीचे आपेल पदावली ना पद अने अवयव ने ओळखी काढो एनी जेम ज छे माइनस चार एक्स प्लस पांच माइनस चार एक्स प्लस पांच पद क्या क्या थे तो के पद माइनस चार एक्स अने पांच एना अवयव क्या क्या थे तो के भाई अवयव मां अवयव शू लखाय तो के आनो तो शू कहे हम कोष्टक बनावो तो व्यवस्थित लागशे केवी रीते बनावीए तो के तो पद अने अवयव माइनस चार एक्स पद अने पांच चार एक्स ना अवयव शू थे तो के माइनस चार अने एक्स पांच ना तो के पद अने अवयव माइनस चार एक्स पांच वाई अवयव मां तो के माइनस चार अने एक्स अमा तो के पांच अने वाई आ रीते हवे त्रण रकम वर्ग खाधो होय तो आपणे लई लईए एटले आपणे व्यवस्थित त्रण उदाहरण जोई लईए बाकीना तमारे शुं करवाना छे जाते 1.2 एबी माइनस 2.4 बी प्लस 3.6 આ રીતે તમને પદ જુદા પાડતા આવી ગયા અને એના અવયવ પણ જુદા પાડતા આવડી ગયા હોવા જોઈએ આ બધા હવે તમારે શું કરવાનું પ્રેક્ટિસમાં આગળ કરવાના હજી આપણે પ્રશ્ન નંબર 3 નીચે આપેલ પદાવલીમાં અચલ પદ સિવાયના સંખ્યાના સંખ્યાત્મક ગુણાત્મક સોરી સહગુણક શોધો જે અચળ પદ નથી ને એના સિવાય અચળ પદ કેને કહેવાય તો કે તમને દાખલા તરીકે એમ કહો 3 એટલે તો ક્વેશ્ચન નંબર 3 હવે અચળ પદ કેને કહેવાય એ ખબર હોવી જોઈએ આપણને અચળ પદ કેને કહેવાય તો કે હું તમને કહેવામાં આવે 3x + 5 તો આ છે ને ચલ વગરનું એને શું કહેવાય અચળ પદ કેવું પદ કહેવાય અચળ પદ હવે અચળ પદ આપણે કીધું અચળ પદ આપણને કીધું આપણને કેવું પદ કીધું આપણે અચળ પદ તો આપણે અચળ પદ સિવાયના જેટલા બીજા પદ આપ્યા હોય એનો શું કરવાનો છે સહગુણક લખવાનો છે હવે સહગુણક લખવો હોય તો આપણે કેવી રીતે લખશું તો કે પહેલા તો રકમ લઈએ રકમમાં જુઓ જે શું કીધું તો કે 5 - 3t 5 - પહેલી રકમ 5 - 3t નો વર્ગ એમાં અચળ પદ સિવાયના સંખ્યાત્મક સહગુણક શોધીને લખો આ અચળ પદ એનું નહીં લખવાનું આ t નો વર્ગ એનો સહગુણક શું થાય તો કે સહગુણક તમને ખબર 3 પર 3 આગળ દેવી નિશાની માઇનસ તો આપણે સહગુણક કેવો લખશો માઇનસ 3 પછી 1 + t
एक प्लस टी प्लस टी, एक प्लस टी वर्ग प्लस टी त्रण घात, तो आम टी नो सहगुणक एक सहगुणक, પછી ટી વર્ગ ની આગળ કઈ નથી એટલે એનો એક, અને ટી નો ઘન આવે અહીંયા પણ એક જ આવશે કારણ કે એની આગળ ક્યાંય સહગુણક બીજા છે નહીં. એવી જ રીતે હજી એક તમને શીખવાડી દઉં એટલે તમને આવડી જાય. અને પછી નું ઉદાહરણ લઈ લઈએ તો કે 100m + 1000n, તો અહીંયા શું આવશે m અને n, m અને n એનો સહગુણક, સહગુણક એમ ની આગળ કોણ છે તો કે 100 અને એમ ની આગળ કોણ છે 1000. આ રીતે તમને દરેક પદના શું આવડવા જોઈએ, સહગુણક કરતા આવડવા જોઈએ. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. ચાલો પ્રશ્ન નંબર 4, x વાળા પદ આપણે શોધવાના, x વાળું પદ આપણને મળી જાય પછીનો સહગુણક મેળવવાનો કહેવાય. તો x વાળું પદ, x વાળું પદ કયું થાય તો કે આ y વર્ગ x એનો સહગુણક, તો x ની આગળ કોણ છે તો કે y વર્ગ એનો સહગુણક. આમાં x વાળું પદ કયું છે તો કે y માઇનસ 8yx, એનો x ની આગળ જે આપ્યું એ બધું સહગુણક તરીકે લઈ લેવાનું. અહીંયા x વાળું પદ ખાલી x, એની આગળ કઈ નથી એટલે 1. આમાં x વાળું પદ તો કે zx, અને એનો સહગુણક કોણ થાય z, એટલે કે સહગુણક એટલે કે જે ચલ આપ્યો એની આગળની રકમ હોય એને શું કહેવાય, સહગુણક. y વર્ગ વાળું પદ શોધો એનો સહગુણક લખો, આમાંથી y વર્ગ વાળું પદ તો કે આવી ગયું માઇનસ, એટલે એનો સહગુણક માઇનસ છે. યાદ રાખવાનું નિશાની માઇનસ હોય તો જવાબમાં પણ માઇનસ લઈ જવાનું. અહીંયા સહગુણક તરીકે તો કે y વર્ગ વાળું પદ કયું થાય 5y વર્ગ, એનો સહગુણક 5, આમાં y વર્ગ વાળું પદ તો કે આવી ગયું માઇનસ 15xy વર્ગ અને બીજું 7y વર્ગ, તો 15 વાળામાં માઇનસ 15x અને y વર્ગ વાળામાં માઇનસ 7, કારણ કે y વર્ગ સિવાયની જેટલી રકમ આગળ આવે બધા એનો શું કહેવાય, સહગુણક કહેવાય. એક પદે દ્વિપદી અને ત્રિપદીમાં વર્ણન કરો, આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં જોયું હતું કે એક પદ આવે રકમ ની અંદર તો એક પદે, બે પદ આવે તો દ્વિપદી, ત્રણ પદ આવે તો ત્રિપદી. તો જુઓજી અહીંયા કેવી કહેવાય, એક ને બે પદ તો દ્વિપદી, એક ને બે ને ત્રણ પદ, એકદમ નિશાની થી જુદા પડવા દો. અહીંયા નહીં આવે એક બે ને ત્રણ, પેલું પદ પછી નિશાની પછી બીજું પાછું નિશાની અને ત્રીજું, એટલે ત્રણ પદ થયા તો કે ત્રિપદી, એક બે ને ત્રણ તો પાછી કેવી પદી તો કે ત્રિપદી, આ એક જ પદ છે તો એક પદી. હવે આપણે કહ્યું એક ને બે તો દ્વિપદી, એક ને બે તો દ્વિપદી, એક બે ને ત્રણ તો કેવો આવશે ત્રિપદી, એક ને બે જ ખાલી તો કે દ્વિપદી અને દ્વિપદી. કઈ બાકી એવી હોય તમારે શું કરવાની જાતે પ્રેક્ટિસ માં રહી લેવાનું. સજાતીય કે વિજાતીય, મેં સજાતીય માં કીધું હતું ચલ અને ચલ નો ઘાત જો સરખી હોય તો એને સજાતીય કહેવાય. એક અને સો બે અચળ પદ સજાતીય. પછી એક્સ વાય વાય એક્સ, તમને એમ થાય અલગ અલગ ના, એક્સ વાય અને વાય એક્સ બે એક જ થાય. 14 અને 12 ને કઈ જોવાના નથી, બે ચલ જોવાના ને ચલ ની ઘાત લેવાની, તો કે સજાતીય પદ કેવા પદ થાય સજાતીય. પછી x 29x 29y, આપણે 29 29 નથી જોવાના ભલે સરખા છે, આપણે x અને y એટલે કે ચલ જોવાના, ચલ સરખા નથી, કેવા પદ કહેવાય તો કે વિજાતીય. અહીંયા જુઓ જે અહીં x z, અહીંયા x z, બે ઘાત છે, અહીંયા એક ઉકી ઘાત, કઈ ઘાત હોય એટલે એક ઉકી હોય એટલે ઘાત તો સરખી નથી, ચલ સરખા છે પણ ઘાત નથી સરખી, તો એને કેવું કહેવાય વિજાતીય પણ. અહીંયા તો કે બે માં એક્સ જ છે તો કે સજાતીય, અને અહીંયા શું આવે એમ નો વર્ગ તો અહીંયા એમ ની એક જ ઘાત, અને અહીંયા પી નો વર્ગ તો અહીંયા પી ની ઘાત, એટલે કે ચલ સરખા પણ ચલ ની ઘાત સરખી નથી, તો કેવું આવશે વિજાતીય પણ. હવે આપણે હાથમાં પ્રશ્નોમાં બે પ્રશ્નો પૂછ્યા હતા, એક તમારે જાતે કરવાનો છે. એમાં આપણે એમ કીધું કે સજાતીય પદની જોડી લખો, તો કે સજાતીય પદની જોડી લખવી હોય તો શું કરવાનું, માઇનસ એક્સ વાય નો વર્ગ. હવે આખી રકમમાં જોઈએ હોય જ્યાં એક્સ એકલો અને વાય નો વર્ગ હોય લઈ લેવાનો એની સાથે, અને કોણ આવશે જોવો, એક્સ અને વાય વર્ગ
तो के x અને y વર્ગ આવી b એ કે x અને y વર્ગ છે તો કે નથી તો લખી નાખો 2x y વર્ગ b નું કઈ જોવાનું છે નહીં નિશાની પણ નથી જોવાની ખાલી x તો x છે y વર્ગ તો y વર્ગ પણ છે બસ એટલું ચલ અને ચલ નો ઘાત આ બે સરખા હોવાની હવે ને પછી માઈનસ 4yx વર્ગ માઈનસ 4yx વર્ગ તો તમારે શું કરવાનું એની સાથે ક્યાં y અને x નો વર્ગ એવી રકમ જોવો જી તો કે x નો વર્ગ અને y આઈ તો એ લખી રાખો 20x નો વર્ગ ને y એમ નહીં આગળ પાછળ બોલે છે પણ x નો વર્ગ ને y છે તો x નો વર્ગ ને y છે બીજે ક્યાંય છે તો કે નથી પૂરું એના પછી 8x નો વર્ગ 8x નો વર્ગ તમે લખો 8x નો વર્ગ ક્યાં તો કે માઈનસ 11x નો વર્ગ બીજે ક્યાંય છે x વર્ગ તો કે નથી આઈડિયા માઈનસ 6x નો વર્ગ x વર્ગ દ્વારા બધા સજા થઈ ગયા ભાઈ પછી એના સાથે તો કે હવે કોણ આવશે 7y 7y અને એના સાથે y વાળો પદમાં કે દેખાય છે તમને તો કે આવી ગયું ખાલી y તો y લઈ ગયો પછી માઈનસ 100x માઈનસ 100x અને ક્યાં છે કઈ તો કે આ ભાઈ આવી ગયા 3x xx વાળું પદ પછી માઈનસ 11yx માઈનસ 11yx તો એવું ક્યાં છે તો કે આવી ગયું 2yx અને 2xy હવે એક પણ પદ બાકી હતો નથી આવી તો નિશાની કઈ લઈ જવાનું અને પદ લખી નાખવાના આપણે ખાલી સજાતીય પદમાં એટલું જ આપણા મગજમાં આવવું જોઈએ શું તો કે ચલ અને ચલ નો ઘાત કેવા હોવા જોઈએ સરખા ચલ અને ચલ નો ઘાત જો સરખા હોય સહગુણ કોઈ પણ હોય નિશાની કોઈ પણ હોય ખાલી ચલ અને ચલ નો ઘાત જો અહીંયા એક્સ નો વાય અહીંયા એક્સ ને વાય એક્સ ની માથે એક ઘાત એક્સ ની માથે એક ઘાત વાય ની માથે બે ઘાત તો વાય ની માથે પણ બે ઘાત અને ચલ અને ચલ નો ઘાત સરખા હોય એટલે સજાતીય પદ કહેવાય અહીંયા આપણે 12.1 ને પૂર્ણ કરી નેક્સ્ટ વિડીયોમાં 12.2 જોશું